કોઈ પણ પરિપથમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે શોધવો છે. એમાં એક નવી રીત છે, બીજી કેટલીક રીતો આપણે આગળ જોઈ છે, પણ આ બીજી રીત છે શોર્ટ સર્કિટની. તમને ધારો કે આવો પરિપથ આપ્યો છે આ પ્રમાણે, બરોબર આ રીતે પરિપથ આપ્યો, બરોબર ને? હવે શોર્ટ સર્કિટ એટલે શું? પહેલા એની રીત સમજી લો. ધારી લો કે આ કોઈ અવરોધ છે, આ એ અને આ બી. અવરોધ કામ ક્યારે કરે, મતલબ આમાંથી પ્રવાહ ક્યારે પસાર થાય? તો એક છેડો ધન હોય અને બીજો છેડો ઋણ હોય તો જ આ કામ આપે, તો જ આ કામ કરી શકે, આમાંથી પ્રવાહ પસાર થાય ધન થી ઋણ તરફ. પણ જો હું આ ઋણ અને ધન છેડાને એકબીજા સાથે જોડી, તો આ બંને છેડા એકબીજા સાથે શું થયા, શોર્ટ થયા, એટલે શોર્ટ સર્કિટ થઈ. એટલે હવે શું થશે, તો આ અવરોધમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં, એટલે આ અવરોધ શું થઈ ગયો, નકામો. કેમ? કારણ કે આ ઋણ છેડો એ ધન પાસે ભેગો થઈ ગયો. હંમેશા એક અવરોધમાં એક છેડો ધન હોય, મતલબ એક ધનમાંથી આવતો બીજો ઋણમાં આવવો જોઈએ, તો જ એ અવરોધમાંથી પ્રવાહ પસાર થાય. પણ બંને છેડા ભેગા થઈ જાય, આ અવરોધના બંને છેડા ભેગા થઈ ગયા, આ બાજુનો છેડો આ બાજુનો છેડો ભેગો થઈ ગયો, તો આ શું થયું કહેવાય, શોર્ટ સર્કિટ. અને શોર્ટ સર્કિટ થાય તો આમાંથી કોઈ પ્રવાહ પસાર થાય અને પ્રવાહ ના પસાર થાય તો આ અવરોધ નકામો કહેવાય, એની જરૂર જ ના પડે. તો આમાં તમે જુઓ, આ બાજુથી ધન છેડો આવ્યો, આ ઉપર ગયો એટલે આ ધન આવ્યો, તો અહીંયાથી કયો આવ્યો, ઋણ, આ ઋણ આવ્યો, અને આ આમ ગયો આમ, એટલે અહીંયા ઋણ આવ્યો. પણ આમાં જુઓ, આ આ ઋણ છેડો ભાગ આ બાજુ આવ્યો પાછો, તો આના બંને છેડા ઋણ જ બને છે, મતલબ બરોબર આ છેડો આ બાજુથી આવીને આ બાજુ ભેગો થઈ જાય છે, મતલબ આ અવરોધ શું થઈ ગયો છે, શોર્ટ. પણ શોર્ટ થઈ ગયો તો આ નકામો છે. એટલે હવે તમારે બી અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો હોય, ધારી લો કે આ 4 ઓહ્મ છે ને આ 4 ઓહ્મ છે, બોલો આ કયા જોડાણમાં થાય, સમાંતરમાં. તો અવરોધ આવે 2 ઓહ્મ, બે સરખા અવરોધ સમાંતરમાં હોય તો અવરોધ અડધો થઈ જાય, એટલે આને તમારે ધ્યાનમાં લેવાનો નહીં. આ ગમે તે મૂલ્યનો આપેલો હોય પછી હજુ એક જોઈએ આપણે, નંબર 3. આ જ પરિપથ આપ્યો હોય પણ આ રીતે આપી દે, આખો 2 ઓહ્મ છે જો આટલો ભાગ, આ 2 ઓહ્મ અને આ 2 ઓહ્મ, તો કેટલો થયો,
समांतर एक ओम एक ओम अब एक ओम ना बे ओम जो અહીંયાથી એક બે ઓમ પછી આ એક ઓમ ને પછી બી તો શું આવે શ્રેણીમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય હોય ત્રણ ઓમ થાય તો બોલો આરામથી આવી ગયો એટલે શોર્ટ સર્કિટ તમને જોતા આવરવી જોઈએ બે છેડા ભેગા થતા હોય તો શોર્ટ સર્કિટ થઈ ગયો બાકી કોઈ અવરોધ મે એવું નહીં હોય જો આ આ છેડો આ બાજુ બીજો છેડો આમ થી આમ જોડાઈ જાય એટલે શોર્ટ થઈ ગયો કહેવાય